સંવાદદાતા દર્શિલ રાવલ પણ અમારી સાથે જોડાયેલા છે. દર્શિલ, ગરમીના પ્રકોપની અસર અમદાવાદીઓ પર કેટલી જોવા મળી રહી છે? દીપાલી, ગરમીની અસર અમદાવાદ શહેર અને રાજ્યની અંદર તમામ જગ્યા ઉપર છે અને તેને જોતા હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે બે દિવસ રાજ્યમાં હીટવેવ જે છે તે જાહેર કરાયું છે અને આ આગાહી પ્રમાણે શહેરની અંદર માહોલ પણ જોવા મળ્યો છે. આ જે રોડ જોઈ શકાય છે, નવરંગપુરા એએમટીએસ બસ સ્ટેન્ડ જે છે ત્યાંથી નવરંગપુરા પોલીસ સ્ટેશન આશ્રમ રોડ તરફ જતો રસ્તો છે કે જ્યાં સામાન્ય વાહનોની અવર જવર કરતા ઓછા વાહનોની સંખ્યા રસ્તા ઉપર દેખાઈ રહી છે. કારણ કે ગરમીના કારણે લોકો બહાર ઓછા નીકળી રહ્યા છે અને જે પ્રકારે ગરમી પડી રહી છે, લોકો ઠંડા પીણા, લીંબુ શરબત, સોડા તેનો સહારો લઈ રહ્યા છે અને તેનાથી બચવા ગરમીનો જે પ્રયાસ છે તે આ પ્રકારના પદાર્થો પીણા જે પીણ જે છે તેઓ કરી રહ્યા છે. ને ખાસ કરીને અહીંયા દીપાલી એ પણ કહીશ કે જે પ્રકારે આગાહી કરવામાં આવે છે, રેડ એલર્ટ અમદાવાદમાં આપવામાં આવે છે. 45 ડિગ્રી ઉપર જ્યારે તાપમાન નોંધાતું હોય છે ત્યારે આ રેડ એલર્ટ જાહેર કરવામાં આવતું હોય છે. બે દિવસ આ જાહેરાત કરવામાં આવી છે જેમાં ગાંધીનગર અને અમદાવાદમાં રેડ એલર્ટ રહેશે. લોકો સાથે વાત કરીશું, તમે શું કહેશો, ગરમી કેટલી લાગી રહી છે? ખૂબ જ ગરમી છે, જેમ કે અમદાવાદમાં અત્યારે રેડ એલર્ટ ચાલી રહ્યું છે તો ઠંડા પીણા પીવા ખૂબ જ જરૂરી છે. એટલી ગરમી પડી છે કે ઘરની બહાર નીકળવું થોડું મુશ્કેલ થઈ રહ્યું છે. એટલે અત્યારે અમદાવાદમાં તમારે ઠંડા પીણા પીવા બહુ જ જરૂરી છે. અને સાથે બીજા કયા ઉપાયો, ચશ્મા છે ટોપી છે એ બધું પહેરીને જ નીકળવું જોઈએ, રૂમાલ બાંધીને નીકળવો જોઈએ, જેટલું બને એટલું પોતાની પ્રત્યે કાળજી રાખવી જોઈએ. તમે શું કહેશો, ગરમી પડી રહી છે, શું કરવું જોશે આનાથી બચવા? અત્યારે ઠંડા પાણી પીવા જોઈએ, ઠંડા લીંબુ શરબત પીવો જોઈએ, એ સારામાં સારું છે સ્વાસ્થ્ય માટે. પણ લીંબુ પણ મોંઘા છે, ક્યાંક શરબતના ભાવ પણ વધી ગયા છે. પણ શું કરીએ, ગરમી બી એવી પડે છે ને સામે, એટલે લીંબુ શરબત પીવો જોઈએ. એટલે કે ભાવ વધારો છતાં પણ લોકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે, કારણ કે ગરમીથી બચવાનો આ એકમાત્ર ઉપાય છે. જે પ્રકારની આગાહી છે, સૌરાષ્ટ્રમાં અમરેલી, કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર આ જગ્યા ઉપર હીટવેવની જાહેરાત કરવામાં આવી છે, જ્યારે ગાંધીનગરમાં યલો એલર્ટ અને અમદાવાદ અને ગાંધીનગરમાં 45 ડિગ્રી ઉપર પારો જઈ શકે તેવી આગાહી પણ અહીંયા કરવામાં આવી છે. આ તમામ જો તાપમાનની વાત કરવામાં આવે દીપાલી, તો પવનના બદલાવ, જે સમુદ્રી પવન હતા તેની જગ્યાએ હવે રાજસ્થાન તરફથી સૂકા પવન એટલે ઉત્તરી પશ્ચિમ જે પવન ફૂંકાઈ રહ્યા છે તેના કારણે આ તાપમાનમાં બદલાવ આવ્યો છે અને તેના જ કારણે આ ગરમીના પારામાં સતત વધારો થઈ રહ્યો છે. અને આ જ ગરમીના કારણે હવે લોકો જે છે તે ક્યાંક ઓછા બહાર નીકળતા દેખાઈ રહ્યા છે. જે દ્રશ્યો જ બતાવે છે કે રસ્તા ઉપર હવે વાહનોની સંખ્યા ઘટી છે, પણ હજુ પણ લોકોએ સતર્ક રહેવું પડશે, કારણ કે 43 ડિગ્રી સુધી તાપમાન આગામી બે દિવસ બાદ રહી શકે છે, જે વધારે તાપમાન કહી શકાય છે. આ સિઝનનું સૌથી વધારે તાપમાન આજના દિવસનું હાલ માનવામાં આવી રહ્યું છે. દીપાલ જી, દર્શિલ, આભાર માહિતી આપવા બદલ. તો ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે અને તેનાથી બચવા માટે શહેરીજનો ગરમીથી બચવાના ઉપાયો પણ કરતા જોવા મળી રહ્યા છે અને જાણે કે શહેરોમાં સ્વયંભૂ બંધ જેવી